ઓલી કઈ કમ નથી, ગઢાટ સેલરીમાં શું છે તને? સમજી રાખજો, હવે તમારા થોબડા જોઈને કોઈ લગ્ન નથી કરતું, હવે તમારા નોટના થોકડા જોઈને લગ્ન કરવાની. પાઉચ મજબૂત હોય તો જ કોકની સાથે ILU, નહીં તો ક્યાંય નજર પણ નહીં નાખવાની. સીધા ઘરેથી, સોરી, સ્કૂલ કોલેજથી ઘરે, ઘરેથી કોલેજ. અને પ્રપોઝલ કર્યો એ ફટકાર્યો, ગડાઉટ જરા લઈને આવ, પછી વિચારશું. ઉલાનો થયું, હવે શું કરું? કોઈ પણ હિસાબે મારે તો આની સાથે જ કરવા છે. બોલીવુડ ત્યારે હતું નહીં, ત્યારે કેમ લાગે છે તમે બોલીવુડ માંથી શીખ્યા, પણ મને એમ લાગે બોલીવુડ આમાંથી શીખવું લાગે. આજુબાજુ નજર કરી, એને થયું કે ફલાણા ગામનો રાજા સવારમાં એને કોઈ વહેલો ઉઠાડે ને અર્લી મોર્નિંગમાં, તો એના પર ખુશ થઈને એને જે જોઈએ તે આપે. દડ મજલ કરતો પોતાના બોસને કીધું લીવ આપો ને. એક દિવસ લીવ નથી લીધી, નો સન્ડે, બે દિવસની લીવ આપો ને, ઘરે જઈને આવું છું. અને ઘરે જવાને બદલે ભાઈ ઉપડ્યા બાજુના ગામમાં રાત પાડી, કારણ કે ઓલાને ઉઠાડવાનો છે તો પોતે હુઈ જાય ને ઓલો ઉઠી જાય તોય ના મળે, એટલે પોતે શું કરવું પડે, જાગતા રહેવું પડે. રાત પાડી થઈ, 4 વાગ્યા અને એના દરવાજે ઊભો, મહારાજાનો જય થાવ, આજ સવારે બોલતા હતા ને વિજય થાવ. અને મહારાજા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયા. એના નસીબે આજે કોઈ બીજું ઉઠાડવાનો તો આવ્યો, આ બ્રાહ્મણનો નંબર લાગી ગયો, કપિલનો. મહારાજાએ પૂછ્યું, અરે વાહ, આટલો વહેલો, કયા ગામનો? ફલાણા ગામનો. અચ્છા, ચાલ 6 વાગે તું મને મળ, હું જરા જીમમાં જઈને આવું, ફ્રેશ થઈને આવું. હા, પહેલાના રાજા જીમ કરતા હતા, 6-pack 8-pack એ બધું સલમાનને સોંપ્યું, ખાલી બાવડા બતાવવાના હોય. હમણાં એના ઘરમાં કોઈક ચોરી કરવા આવે ને, લૂઝ, બધું લૂઝ થઈ જાય, ઉપરથી નીચે બધું, જેની એડ કરે છે ને એ લૂઝ થઈ ગયા. રણજીત ભણજીત કુછ કામ નહીં લગતા, ભીગા ભીગા ઉપર સે નીચે થા.